subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડિયો લેક્ચર છે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. બરોબર છે, એમાં આપણે આજે થિયરી અને યુલરના સૂત્ર વિશે આપણે જોવાનું છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ જેવા ઘનાકારોને ફલક, બરોબર છે, ફલક, ધાર તથા શિરોબિંદુઓ હોય છે, આવા ઘનને બહુફલક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ફલક શું છે, ચાલો તેના વિશે આપણે ચર્ચા કરીએ. ઓકે, આ એક ડસ્ટરનો ટુકડો આપેલો છે. હવે આના આકારની વાત કરીએ તો આ એક લંબઘન છે. લંબઘન અને સમઘનમાં શું ફરક હોય તો કે સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેય વસ્તુ સમાન હોય. લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ અલગ અલગ હોય, કોઈ પણ બે સમાન હોય, ત્રીજી સમાન હોય નહીં, એટલે તે લંબઘન તરીકે ઓળખાય છે. આ લંબઘન છે અને આ સોલિડ છે. સોલિડ નો મતલબ પાછો શું થાય તો કે અંદર જો આપણે એને ખોલીએ ને તો હવા ના નીકળે, એને કહેવાય સોલિડ. ઓકે, આખો ઘન હોય તો આ એક લંબઘન આપેલો છે, બરોબર છે. હવે વાત કરેલી છે કે ફલક, ધાર અને શિરોબિંદુ આ ત્રણ શબ્દ છે શું, બરોબર છે. તો ચાલો જોઈએ, આ લંબઘન છે, બરોબર છે. હવે આપણે જોઈએ, અહીંયા એક સપાટી આપેલી જોઈએ, બરોબર. તો આવી જે અહીંયા આગળની સપાટી છે એ જ રીતના પાછળ પણ એવી જ સપાટી આપેલી જોઈએ, બરોબર છે. અહીંયા ડાબી બાજુ સપાટી આપેલી છે, જમણી બાજુ સપાટી આપેલી છે, ઉપર પણ સપાટી છે, નીચે પણ સપાટી છે. તો કુલ કેટલી સપાટી થઈ તો કે બે આ બાજુની, બે ઉપર નીચે અને બે આગળ પાછળ. આ દરેકે દરેક સપાટીને ફલક તરીકે ઓળખાય છે, બરોબર. ખાસ સમજો, આ આને સપાટી કહેવાય, એનું નામ સપાટી અથવા ફલક, એનો સમાનાર્થી શબ્દ છે, બરોબર. આ ફલક તો કેટલી ફલક થઈ, 6, 1 2 3 4 5 6. આ દરેકને ફલક અથવા સપાટી અથવા મુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ કે ધાર કોને કહેવાય. હવે બે સપાટી ભેગી જ્યાં થશે ને, બરોબર છે, તમે જે જગ્યાએ જો બે સપાટી ભેગી થાય ત્યાં એક ધાર બનશે, બરોબર છે. જો આ સપાટી આગળની અને આ ઉપરની સપાટી, બંને સપાટી ભેગી કઈ જગ્યાએ થઈ, અહીંયા ભેગી થઈ, તો અહીં જો એક ધાર જેવું બનેલું છે, બરોબર. શું બનેલું છે, ધાર જેવું બનેલું છે. તો આને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધાર કહેવાય. હવે ધારની ગણતરી કરો તો આમાં કેટલી ધાર થશે, બરોબર છે. બરોબર, તો આપણે જોઈએ, આ એક ધાર, એવી જ પાછી નીચે બીજી ધાર, પાછી આ ત્રીજી ધાર, આ ચોથી ધાર, કેટલી આટલામાં થઈ, 4 ધાર થઈ, બરોબર. આગળની કેટલી ધાર થઈ, 4 ધાર થઈ. હવે પાછળની જોઈએ આપણે, પાછળનું તમને દેખાશે નહીં એટલે હું ડસ્ટરને ફેરવી દઉં છું. તો પાછળ પણ જુઓ, 1 2 3 અને 4, આગળી 4 ધાર હતી, પાછળે 4 ધાર હતી, તો 4 ને 4 કેટલી થઈ, 8. હજી કોઈ બાકી રહેશે તો કે આગળ પાછળ જોઈ લીધું, બરોબર છે. હવે ઉપર નીચે આપણે જોઈ લઈએ, બરોબર છે, અથવા તો બાજુમાંથી જોશો તો પણ ચાલશે, અથવા બાજુમાંથી જોઈએ. આપણે અહીં જોઈએ, આ બાજુમાં ધાર આપેલી છે, આ બાજુમાં. હવે એ બાજુમાં ખાસ ધ્યાન રાખજો, આપણે આ ધાર છે એ આગળથી પણ દેખાય છે અને બાજુમાંથી મને પણ દેખાય છે, જો આ ધાર, એટલે આ બંને ધાર ગણવાની નહીં થાય. તો આ બે ધાર બાકી રહી અને આ બે ધાર બાકી રહી, તો ટોટલ કેટલી ધાર થઈ, 10 જેટલી ધાર થઈ. તમે આ જ કામ ઉપરથી પણ કરી શકો, તમે જે રૂમમાં બેઠા હોય ને તેમાં ગણી લેવાનું કે આ સપાટી અને આ સપાટી ભેગી થઈ તો પહેલી ધાર, બીજી ધાર, ત્રીજી, ચોથી, બરોબર. એ પ્રકારે ગણજો તો તમને એકલી ધાર જોવા મળશે. ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 4 ઉપર, 4 નીચે, બરોબર છે. તો કેટલી ધાર થઈ, 8, અને પાછી 4 એ ખૂણા ઉપરની, એટલે કેટલી થશે ધાર, 12 જેટલી ધાર આપણને આમાં મળશે, બરોબર. 10 સુધીની ગણતરી આપણે કરી હતી, એટલે ટોટલ કેટલી ધાર આપણને મળશે, 12 જેટલી ધાર આપણને મળશે. તો આ થઈ ધારની વાત. ધાર કઈ રીતના બને, બે સપાટી ભેગી થાય, બરોબર છે, એને કહેવામાં આવે છે ધાર. ત્યાંથી આગળ શિરોબિંદુ કોને કહેવાય, બરોબર છે. તો જે જગ્યાએ ધાર ભેગી થાય, બરોબર, સપાટી ભેગી થાય એના દ્વારા ધાર બને, અને ધાર જ્યાં ભેગી થાય ત્યાં શું બનશે, શિરોબિંદુ બનશે. ચાલો જોઈએ, જો આ પહેલી ધાર, આ ધાર ભેગી ક્યાં થાય છે, આ બીજી ધાર, આ ત્રીજી ધાર, જો અહીં ભેગી થઈ, આ ખૂણા ઉપર ભેગી થઈ, બરોબર. તો આને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે.
બરોબર છે, તો તમે તમે જે રૂમમાં બેઠા હોય તમે જોઈ શકો છો બરોબર છે કે જે 90 ડિગ્રી વાળો ખૂણો હશે એવા જે જગ્યાએ ભેગા થાય એને કહેવાશે શિરોબિંદુ કહેવાશે. બરોબર, આ ત્રણેય આપણે આકૃતિ દ્વારા પણ સમજાવેલ છે, આ એક સમઘન આપેલ છે. બરોબર, હવે સમઘનમાં જે જોઈ શકીએ છીએ જેટલા પણ મેં પોઈન્ટ કરેલા છે ને, આ દરેકે દરેક પોઈન્ટને શિરોબિંદુ કહેવામાં આવે છે. શિરોબિંદુને V વડે દર્શાવે, કારણ કે તેને ઇંગ્લિશમાં વર્ટેક્સ કહેવામાં આવે છે. બરોબર છે, એટલે કે શિરોબિંદુ અથવા તો વર્ટાઇસિસ પણ કહેવામાં આવે છે શિરોબિંદુ. ત્યાંથી આગળ ધાર, સપાટી ભેગી થાય એટલે ધાર બને, તો આ પહેલી સપાટી અને આ પાછળની સપાટી ભેગી થઈ અહીં ધાર ભેગી, આ પહેલી ધાર, અહીંયા ધાર રહી, અહીંયા ધાર, ઘણી બધી ધાર છે. ફલક અથવા સપાટી એની પણ આપણે વાતચીત કરેલી બરોબર છે, એ આમાં દેખાશે નહીં, આપણે કલરિંગ પોર્શન વડે આપણે દર્શાવી તો આપણને ખ્યાલ આવશે કે આ જે છે ને બરોબર, આ જે સપાટી છે બરોબર, આ શું દર્શાવે છે, સપાટી દર્શાવે છે. ઓકે, તો આટલા ભાગને શું કહેવામાં આવે છે, સપાટી કહેવાય, આને ધાર કહેવાય, આને શિરોબિંદુ કહેવાય. સ્વાધ્યાય 10.3 માં આને રિલેટેડ દાખલાઓ પણ આવશે કે યુલરનો સૂત્રનો ઉપયોગ કરી બરોબર છે આ વસ્તુ શોધો, તો ત્યારે આપણને એક વસ્તુ કામ લાગશે કે ફલક ગોતતા આપણને આવડ્યું છે, કેટલી ફલક છે આકૃતિમાં, કેટલી ધાર છે, કેટલા શિરોબિંદુ છે, આ ત્રણેયની ગણતરી કરતા આવડતી હશે ત્યારે આપણે યુલરના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો યુલરનું સૂત્ર ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે, F + V - E = 2. એટલે કે ફલક અને શિરોબિંદુ બરોબર છે, ફલક અને શિરોબિંદુનો સરવાળો કરી અને જો એમાંથી ધારને બાદ કરવામાં આવે તો એ હંમેશા અચળ એટલે કે બે જ મળે છે, એ સિવાયનું બીજું કાંઈ પણ મળે નહીં. અને સર આ સિવાયનું બીજું કાંઈ પણ મળ્યું તો, માની લો કે F + V - E = 2 નો મળ્યા તો શું થાય, તો કે આ પ્રકારનો બહુફલક શક્ય છે નહીં. બહુફલક એટલે થશે શું, તો કે જેમાં 4 કરતા વધારે ધાર હોય, જેમાં શું હોય, 4 કરતા વધારે, 4 અથવા 4 કરતા વધારે સોરી ફલક હોય એને કહેવાશે બહુફલક કહેવાય. જો આમાં જુઓ 4 અથવા 4 કરતા વધારે હોય તો જ આ બહુફલક કહેવાશે, બાકી કહેવાશે નહીં. બરોબર સર, 3 હોય તો એ બહુફલક નહીં કહેવાય, 3 ફલક દ્વારા કાંઈ પણ વસ્તુ નહીં બને, નહીં પ્રિઝમ બને, નહીં પિરામિડ બને. ઓકે, તો એક આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ચાલો આમાં આપણે જોઈએ, હવે આમાંથી આપણે અભ્યાસ કોના વિશે કરવાનો, તો કે પ્રિઝમ અને પિરામિડ વિશે. તો કે પ્રિઝમ શું કહેવાય, પિરામિડ શું કહેવાય, ધોરણ 7 વિજ્ઞાનમાં તમે ભણી ગયા છો કે પ્રિઝમ હોય ને એનું તળિયું બરોબર છે, એનું તળિયું અને મથાળું, જો આને કહેવાય તળિયું, આ રીતના પડેલો છે, આ સમઘન છે બરોબર છે, એ પ્રિઝમ જ છે એક પ્રકારનો. હવે એનું તળિયું જો, તળિયું કેવું છે તો તમને નહીં દેખાય, તો હું આ રીતના આડું કરી નાખું છું, તો કે લંબચોરસ છે સર. હવે આ એનું મથાળું છે, જો કેવું છે, લંબચોરસ છે, બંને સરખા છે, એનો મતલબ આને પ્રિઝમ કહેવાય. શું કહેવાય, પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો આ બરોબર છે. એ જ રીતના આને કહેવાય બરોબર છે, 4 બાજુ છે એટલે ચતુષ્કોણીય પ્રિઝમ થશે, આ શું થશે, ચતુષ્કોણીય પ્રિઝમ થશે. એ જ રીતના ત્રિકોણીય પ્રિઝમ પણ આપણને મળશે, જો આ ત્રિકોણીય પ્રિઝમ છે બરોબર, આ રીતના પડેલો છે. હવે એનું તળિયું અને મથાળું જો, તો તમને નહીં દેખાય, એટલા માટે હું પ્રિઝમને આડો કરી દઉં છું. જો આ મથાળું જો કેવું છે, ત્રિકોણાકાર, તળિયું જો કેવું છે, ત્રિકોણાકાર, બંને સમાન છે, તો આને કહેવાશે પ્રિઝમ કહેવાય. કેવો પ્રિઝમ, તો કે ત્રિકોણીય પ્રિઝમ કહેવાશે. ઓકે, તો આ થશે ત્રિકોણીય પ્રિઝમ. અને આ જે છે સપાટી બરોબર, આ સપાટી જે છે બરોબર છે, એ કેવી છે, લંબચોરસ હોઈ શકે અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે, કોઈ પણ આકાર હોઈ શકે, કેમાં, તો કે પ્રિઝમમાં બરોબર છે, તેને ફલક સપાટી કહેવામાં આવે છે. બરોબર, તો અહીં લખેલું છે કે જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય, આ પાયો તો કે ત્રિકોણ છે અને મથાળું તો એ પણ ત્રિકોણ છે, તો કે એકરૂપ બહુકોણ થયા બરોબર છે, અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, બાકીના ફલક એટલે આ બે ને બાદ કરી નાખો, તળિયું મથાળું, તો બાકીના ફલક કોણ વિધા, તો કે એક અહીં છે અને બે અહીંયા પાછળ છે, તમને દેખાશે નહીં, અહીંયા બે પાછળ છે બરોબર છે, એ કેવા હોવા જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા લંબચોરસ હોવા જોઈએ, કારણ કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે ખાલી સમાંતર બાજુ ચતુષ્કોણ લખેલ છે બરોબર છે. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો હોય તેને પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રિકોણીય પ્રિઝમ, આ ચતુષ્કોણીય પ્રિઝમ થશે, તળિયું મથાળું એક અને બાકીના ફલકો સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા લંબચોરસ એટલે પ્રિઝમ કહેવાશે. હવે એના તળિયા ક્યાં ક્યાં હોઈ શકે, ત્રિકોણાકાર હોઈ શકે
બરોબર લંબચોરસ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે, બરોબર છે? તો આ રીતના અલગ અલગ અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે, આવા અલગ અલગ પ્રિઝમના અલગ અલગ તળિયાઓ હોય છે. પિરામિડ કોને કહેવાય? જો ખાસ ધ્યાન રાખજો, પ્રિઝમમાં તળિયું માત્ર બે એક હોય. પિરામિડમાં શું હોય? તો કે જે તળિયાનો ભાગ હશે, બરોબર છે, આ તળિયાનો ભાગ છે, અને મથાળો, મથાળામાં ભાગ નહીં, મથાળામાં શિરો બિંદુ છે. તમે આકૃતિ દ્વારા સમજો છો, આ પ્રિઝમની આકૃતિ આપણે દોરેલી છે. આ ચતુષ્કોણીય પ્રિઝમ છે, જ્યારે આ ત્રિકોણીય પ્રિઝમ છે. તળિયું મથાળું જુઓ તમે, કેવા છે? એકરૂપ છે. ઓકે, હવે ત્યાંથી આગળ પિરામિડમાં જુઓ, આના તળિયા જુઓ, બરોબર છે? તો કે આ ત્રિકોણીય છે અને આ ચતુષ્કોણીય છે. ઉપર જ્યાં ભેગા થાય, એક શિરોબિંદુમાં ભેગા થાય છે. ક્યાં ભેગા થાય છે? એક શિરોબિંદુમાં અહીં ભેગા થાય છે, બરોબર છે? ત્યાં કોઈ પણ બહુકોણ રચાતો નથી, એક શિરોબિંદુમાં બધું ભેગું થાય છે. તો આ ત્રિકોણ હોય, બરોબર છે, એમાંથી શિરોબિંદુમાં એક જ જગ્યાએ ભેગા થાય, જ્યારે આમાં તળિયું ને મથાળું સમાન હોય. આમાં તળિયું મથાળું સમાન હોય નહીં, પિરામિડમાં ખાસ ધ્યાન રાખવાનું, એક કોઈ પણ એક શિરોબિંદુમાં ભેગા થાય છે. અને આપણે વાત કરી હતી ને આપણા પ્રિઝમમાં, કે આની ફલક કેવી હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા લંબચોરસ, આની ફલક કેવી હશે, સાઈડની ફલક જે હોય એ ફલક કેવી હશે? તો કે ત્રિકોણ આકાર જ હંમેશા હશે, બીજું કાંઈ પણ હશે નહીં. આ ચતુષ્કોણીય પ્રિઝમ, એની ફલક જોવા, પહેલી ફલક, બીજી ફલક, એ જ રીતના ત્રીજી અને ચોથી ફલક, આ રીતના આપણને મળશે. તો એનો આકાર પણ કેવો હશે? ત્રિકોણ આકાર જ હશે, તળિયાનો આકાર બદલે, પણ સાઈડની જે ફલક હશે ને એ ત્રિકોણ આકાર જ રહેશે. ઓકે, એ જ રીતના પ્રિઝમમાં તળિયું ને મથાળું બદલે, પણ સાઈડની જે ફલક હશે ને એ ચોરસ અથવા લંબચોરસ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ જ હશે, બરોબર છે? તો આ થશે ત્રિકોણીય પિરામિડ અને આ થશે ચતુષ્કોણીય પિરામિડ. ઓકે, તો એમાં લખેલું છે આપણે, આ બહુફલકનો પાયો કોઈ પણ સંખ્યા વાળો બહુકોણ, બહુકોણ ત્રિકોણ થી શરૂ થાય, ત્રિકોણ, ચોરસ, પંચકોણ, તેના ફલકો પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા, જો પાયાની બાજુમાંથી ફલક શરૂ થાય અને એન્ડ ક્યાં થાય, બરોબર છે, બાજુમાંથી શરૂ થતા ત્રિકોણ હોય છે અને આ ત્રિકોણાકાર ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે, એટલે એન્ડ થશે ઉપરના શિરોબિંદુમાં એન્ડ થશે. ઓકે, તો એક આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો, પ્રિઝમ અને પિરામિડ, પ્રિઝમમાં તળિયું મથાળું સરખું હોય, પિરામિડમાં કોઈ પણ એક બિંદુ આગળ છે એ બધી ફલકો ભેગી થતી હોય છે, તળિયાને બાદ કરતા. ઓકે, એ ઉપરાંત આપણને યુલરનું સૂત્ર પણ યાદ રાખી લેવાનું, f + v - e બરાબર 2. f એટલે કે ફલક, v એટલે કે શિરોબિંદુ અને e એટલે કે ધાર. હમણાં આપણે આમાં બતાવેલું, બરોબર છે, કઈ રીતના શોધાય એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો હજી એક આપણે ટ્રાય કરી લઈએ. ત્રિકોણીય પ્રિઝમ આપેલ છે, હવે તેમાં આપણે ફલક શોધીએ, બરોબર છે? તો કેટલી ફલક મળશે? જો આ એક સપાટી, તળિયું ને મથાળું બે થઈ ગયા, હવે સાઈડ ની જુઓ, એક બે અને પાછળ તમને નહીં દેખાય, તો ત્રણ ને બે કેટલી થઈ? પાંચ ફલક થઈ. હવે વી એટલે કે શિરોબિંદુ ગોતતા આવડે, શિરોબિંદુ, બરોબર છે? શિરોબિંદુ કઈ જગ્યાએ? ધાર ભેગી થાય ત્યાં. તો કે એક શિરોબિંદુ અહીં, બીજું આ, ત્રીજું, ત્રણ ઉપર મળ્યા અને ત્રણ નીચે મળશે, છ શિરોબિંદુ આપણને મળ્યા. હવે આપણને ધાર ગોતતા આવડવી જોઈએ, તો કે આ પેલી ધાર, સપાટી ભેગી થાય એટલે ધાર બને, પેલી ધાર, બરોબર છે? પછી આ ઉભી બીજી ધાર, ઉભી ત્રીજી ધાર. હવે ઉપરની ધાર ગણ નાખો, ત્રણ ઉભી, પછી ત્રણ માથાની અને ત્રણ તળિયાની, બરોબર? તો કેટલી ધાર મળેલી છે? નવ ધાર મળેલી છે, બરોબર છે? તો આ પ્રમાણે આપણને એફ, વી અને ઈ એની કિંમત પણ આપણને શોધતા આવડવી જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10.3 ની શરૂઆત આપણે કરીએ. ઓકે, 10.3 પ્રશ્ન નંબર 1, પ્રશ્નમાં આપણને કઈક પૂછેલ છે, શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? હવે આપણે હમણાં થિયરીમાં વાતચીત કરેલી, બહુફલક ક્યારે બની શકે? જો તેમાં ફલકની સંખ્યા 4 અથવા 4 કરતા વધારે હોય તો બહુફલક બની શકે, બાકી ક્યારે પણ બહુફલક શક્ય નથી. તમે ઘરે ટ્રાય કરજો, બરોબર છે? ત્રણ કોઈ પણ પ્રકારની સપાટી કાપી લેવાની અને ત્રણેયને એવી રીતે તમારે જોઈન્ટ કરવાની કે આખે આખો પેક થઈ જવો જોઈએ, કોઈ પણ એક બાજુ ખુલી રહેશે, એટલે ત્રણ દ્વારા શક્ય થશે નહીં. હા, 4 દ્વારા શક્ય થશે, બરોબર છે? એટલે આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો કે ત્રણ ત્રિકોણ દ્વારા બહુફલક બની શકે કે ના બની શકે? ત્રણ ત્રિકોણ જ છે, હવે ત્રણ વસ્તુ દ્વારા થોડું બનશે, બરોબર? હમણાં જ આપણે વાતચીત કરેલી, ઓછામાં ઓછી 4 ની જરૂર પડશે, બરોબર છે? તો પ્રશ્નનો જવાબ લખીએ આપણે, ના, ત્રણ ત્રિકોણ દ્વારા
દ્વારા બહુફળ ના બની શકે, ત્રણ ત્રિકોણ દ્વારા ના બની શકે, કારણ કે બહુફલકને બનવા માટે ઓછામાં ઓછી ચાર ફલક હોવી જરૂરી છે. બરોબર. બીજા નંબરનું જોઈએ, ચાર ત્રિકોણ દ્વારા કઈ વસ્તુ બની શકે? ચાર આવ્યા ત્રિકોણ, પછી ગમે તે સપાટી હોય, ત્રિકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ચાર આવી જાય તો કે હા ચાર દ્વારા બનશે. બરોબર છે. તો આપણે લખીએ, હા હા ચાર ત્રિકોણ દ્વારા બહુફલક બની શકે, ચાર ત્રિકોણ દ્વારા બનશે, કારણ કે ચાર અથવા ચાર કરતા વધારે જોઈએ. તો કે ચાર ત્રિકોણ દ્વારા બનશે શું? બરોબર છે. ખાસ ધ્યાન રાખજો, ચાર ત્રિકોણ દ્વારા બનશે શું? આ એક ત્રિકોણીય પ્રિઝમ આપેલ છે. બરોબર છે. હવે બધા ત્રિકોણ જ લેવાના છે, તો પાયામાં ત્રિકોણ. બરોબર. હવે બધા ત્રિકોણો એવું કેમાં શક્ય છે? તો કે પિરામિડમાં. તો કે કયા પિરામિડમાં? હમણાં આપણે બે આકૃતિઓ દોરેલી, બરોબર, તેમાં તમે ગણતરી કરજો કે ત્રિકોણીય પિરામિડ હશે ને તેમાં ચાર ત્રિકોણ હશે. બરોબર. એટલે તેનું નામ શું થશે? બહુફલક બની શકે, આપણે તેનું નામ લખી દઈએ. શું નામ થશે? તો કે ત્રિકોણીય પિરામિડ. શું એનું નામ થશે? ચાર ત્રિકોણ હોય એને શું કહેવાય? બરોબર. તો કે ત્રિકોણીય પિરામિડ નામ કહેવાશે. બરોબર. આપણે આકૃતિ દોરીએ એટલે આપણને ખ્યાલ આવશે. ઓકે. આ રીતના મેં પાયાનો ત્રિકોણ લઈ લીધો. બરોબર છે. આ પોઈન્ટમાં બધું જ વસ્તુ ભેગી થાય. ઓકે. તો આ તેનો પાયો થશે. આ શું થશે? તેનો પાયો થશે. આ રીતના આ પાયો. બરોબર છે. આ તેની ફલક કહેવાશે. બરોબર. અહીંયા સુધી શું થશે? ફલક. આ બીજી ફલક થશે. એ જ રીતના એ પાછળની સાઈડ આવશે, જે આપણને દેખાશે ને એટલી પાછળની ફલક થશે. આ ત્રિકોણ એ પિરામિડ કયો, તેમાં ચાર ત્રિકોણ હોય, એક તળિયા. બરોબર છે. એક આ બાજુમાંથી નીકળતો, આ બે થયા, એક આ બાજુમાંથી નીકળતો ત્રિકોણ, આ ત્રણ થયા, અને એક આ બાજુમાંથી નીકળતો ત્રિકોણ, એટલે ચાર થઈ ગયા. ઓકે. તો ત્રિકોણ એ પિરામિડ. ત્યાંથી આગળ આપણને પૂછેલ છે કે એક ચોરસ હોય ને ચાર ત્રિકોણ હોય, કુલ કેટલી વસ્તુ થઈ? એક ચોરસ અને ચાર ત્રિકોણ, પાંચ વસ્તુ થઈ. ચાર થી વધારે છે ને? તો કે હા બની શકે. બરોબર છે. તો લખીએ, હા એક ચોરસ અને ચાર ત્રિકોણ દ્વારા બહુફલક બની શકે. હવે ચાલો તેનું નામ આપણે આપીએ. શું નામ થશે? એક ચોરસ છે અને ચાર ત્રિકોણ છે. બરોબર છે. તો એવું કેમાં શક્ય હોય? એક ચોરસ હોય અને ચાર ત્રિકોણ હોય, તો કે ચોરસ આકારનો પિરામિડ આપણે જોઈ લો. બરોબર છે. આ રીતના આપણે કોઈ પણ એક ચોરસ આકારનો પિરામિડ આપણે દોરી દઈએ. ચોરસ, એક ચોરસ છે. જો આ નીચે તળિયાનું આ શું આપેલું છે? તો કે આ ચોરસ આપેલું છે, તળિયા. અને ચાર ત્રિકોણ, હવે તેની ફલકો જો. બરોબર. કાંસી ફલકો છે ઈ, તો કે આ પહેલી ફલક, આ બીજી ફલક, આ ત્રીજી ફલક અને પાછળની ચોથી ફલક, ચાર ત્રિકોણ થઈ ગયા. તો એનું નામ શું આવશે? ચતુષ્કોણીય પિરામિડ. બરોબર. ચાલો નામ આપી દઈએ એનું. ચોરસ પિરામિડ પણ કહી શકાય, કારણ કે અહીં ચોરસ શબ્દ એવો વાપરેલો છે. ચોરસ એક પ્રકારનો ચતુષ્કોણ છે, એટલે ચતુષ્કોણીય પિરામિડ પણ નામ એનું કહેવાશે. ઓકે. તો આ રીતના આપણે આ પ્રશ્નના જવાબ આપેલા. બીજો પ્રશ્ન આપણે જોઈએ, શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? કોઈ પણ સંખ્યા કીધેલી છે, તો આપણે ત્યાં એક શરત મૂકી દઈએ. શું? કે જો તમે ફલકની સંખ્યા ચાર અથવા ચાર કરતા વધારે લેશો તો બની શકે, બાકી બની શકશે નહીં. બરોબર છે. અને કોને ધ્યાનમાં રાખીને વિચારવાનું કીધું છે? પિરામિડને. બરોબર છે. કારણ કે પ્રિઝમ બનવાની શરૂઆત ક્યાંથી થઈ? ત્રિકોણીય પ્રિઝમથી થઈ. બરોબર. હવે એમાં તમે ફલક ગણો કેટલી થઈ? ઉપર અને નીચે એક એક અને બાજુની ત્રણ, એટલે પાંચ. આમાં પાંચ થી શરૂઆત થાય.
અને પિરામિડમાં ક્યાંથી શરૂઆત થઈ? ચાર થી શરૂઆત થશે, એટલે આપણને પિરામિડ નું ધ્યાનમાં રાખીને કીધેલું છે કે ઓછામાં ઓછું શું થશે, ચાર કે પાંચ, એટલે ચાર જવાબ આવશે. ચાલો તેનો જવાબ લખીએ. શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? હા, જો ફલકની સંખ્યા, હા આપણે હા તો પાડી દીધી પણ હવે આપણી શરત લખીએ. હા, જો ફલકની સંખ્યા ચાર અથવા ચાર કરતા વધારે હોય તો બહુફલક બની શકે. આપણે શું પ્રશ્નનો જવાબ દીધેલો છે? એને કીધેલો કોઈ પણ સંખ્યા, એટલે આપણે આ પાડી દીધી કોઈ પણ સંખ્યામાં. પછી શરત શું લખેલી કે ભાઈ કોઈ પણ સંખ્યા એટલે કેટલી લેવાની? તો કે ચાર અથવા ચાર કરતા વધારે હોય તો જ બહુફલક બની શકે, બાકી બહુફલક બની શકશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 માં આપણને કહેલ છે કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? ચાર અલગ અલગ પ્રકારના ઘનાકાર આપેલા છે, એમાંથી ઓળખવાનું છે પ્રિઝમ કઈ છે. બરોબર છે? ઈ પહેલા ઓળખીએ, એ પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈએ, પ્રિઝમ કોને કહેવાય. તો આપણે તેમાં જોયું હતું, બરોબર છે, જ્યારે થિયરી આપણે હમણાં ભણ્યા ત્યારે જોયેલું કે તળિયું અને મથાળું એક સમાન એકરૂપ બહુકોણ હોય, બરોબર છે, અને બાજુની ફલકો છે એ કેવી હોય? સમાંતર બાજુ, ચતુષ્કોણ, તો તેને પ્રિઝમ કહેવાય. ચાલો જોઈએ. પહેલા નંબરનું ખીલી આપેલ છે. હવે ખીલી વિશે આપણે જાણીએ છીએ, અહીં ખીલીની અણી હોય છે, બરોબર છે, અને અહીં તેનું માથું હોય છે. બંને એકરૂપ છે, અહીં એક પોઈન્ટ જેવું છે અને અહીં ગોળાકાર માથું છે, બંને એક છે. તો કે ના, તો કે એ પ્રિઝમ છે નહીં, બરોબર છે. તો પેલાનો જો ભાવ સામાન્ય જ છે, બરોબર છે, પ્રિઝમ નથી. આનો જવાબ ડાયરેક્ટ નીચે જ આપણે લખી નાખીએ છીએ, પ્રિઝમ નથી. શા માટે નથી કોઈ પૂછે તો આપણે કહી શકીએ કે ભાઈ એનું તળિયું અને પાયો, તળિયું અને મથાળું, બરોબર છે, એકરૂપ બહુકોણ છે નહીં. છોલિયા વગરની પેન્સિલ, એક ષટકોણ આકારની પેન્સિલ એક આપણને આપેલી છે, બરોબર છે, છોલિયા વગરની પેન્સિલ. હવે અહીં ષટકોણ આકાર છે, બરોબર, તો પાછળ પણ ષટકોણ આકાર જ હોવાનો છે, બરોબર છે. તો કે ભાઈ તળિયું અને મથાળું સરખા છે, એકરૂપ બહુકોણ છે. ચાલો બીજી વસ્તુ ચેક કરીએ કે બાજુના ફલકો જુઓ, આ ફલકો બધાય, બરોબર છે, એ લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો કે હા, લંબચોરસ જ છે. તમારી પાસે પેન્સિલ હોય તેમાં જોજો, ષટકોણ આકારની, ગોળાકાર પેન્સિલની વાત નથી, એ નળાકાર થઈ જશે, બરોબર, ષટકોણ આકારની આપણે વાત કરવાની છે. તો કે તળિયું અને મથાળું બે છે એ કેવા છે? સરખા છે. અને બાજુના ફલકો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા લંબચોરસ છે, એટલે તે પ્રિઝમ હોય શકે, બરોબર છે. એનો મતલબ કે પ્રિઝમ છે. કેવો પ્રિઝમ? તો કે ષટકોણ આકારનો પ્રિઝમ છે. ચાલો ત્રીજા નંબરનું જોઈએ. પેપર વેઇટ આપણને આપેલ છે. એનું તળિયું જો ડાર્ક ભાગ કરીને દર્શાવેલ છે, ચોરસ આકારનું છે. હવે ઉપર જો, તો કે ઉપર તો છે જ નહીં, બરોબર, એક પોઈન્ટમાં ભેગા થાય છે, એક બિંદુમાં, એક શિરોબિંદુમાં ભેગા થાય છે. એનો મતલબ આ શું છે? પિરામિડ છે. શું છે? પિરામિડ. કેવો પિરામિડ છે? તો કે ચોરસ પિરામિડ અથવા ચતુષ્કોણીય પિરામિડ. એનો મતલબ આ પિરામિડ હોય તો એ પ્રિઝમ થઈ શકે નહીં. ઓકે, તો પ્રિઝમ નથી. આનો જવાબ શું આવશે? પ્રિઝમ નથી, કારણ કે તળિયું અને માથું બે સરખું છે નહીં. ચોથા નંબરનું આપેલું છે, ખોખું આપેલું છે, બરોબર છે, આ પ્રકારનું ખોખું આપેલું છે. હવે આ એનો માથાનો ભાગ છે, એ જ રીતના નીચે તળિયાનો ભાગ પણ આવશે. હવે ખોખામાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઉપરનું માથું અને નીચેનું તળિયું અથવા પાયો બંને સમાન જ હોવાના છે. અને સાઈડની ફલકો તમે જોશો લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો કે હા, એનો મતલબ કે આ પ્રિઝમ છે. આનો જવાબ શું આવશે? પ્રિઝમ છે. આ પ્રિઝમ નથી, પ્રિઝમ છે, પ્રિઝમ નથી અને પ્રિઝમ છે. ઓકે, તો સામાન્ય છે, કોઈ પણ પ્રકારની ગણતરી છે નહીં. ચાલો જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન. હવે ચોથા નંબરના પ્રશ્નમાં આપણને એક વસ્તુ પૂછેલ છે કે પ્રિઝમ અને નળાકારમાં તમને શું સામ્ય દેખાય? સામ્ય એટલે કે સમાનતા, શું ઇક્વાલિટી બંનેમાં હશે, કે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્યતા છે, બરોબર છે. તો આ એક આપણે પ્રિઝમ લઈ લીધેલો છે, આ પ્રિઝમ છે અને આ નળાકાર છે. બંનેને ધ્યાનથી આપણે જોશું તો ખ્યાલ આવશે. હવે આનો પાયો જુઓ, ત્રિકોણ આકાર, માથું જુઓ,
ત્રિકોણાકાર બંને સમાન છે એટલે ત્રિજમ છે. હવે નળાકારમાં જુઓ, પાયો કેવો છે? ગોળાકાર છે. માથું જુઓ, એ પણ ગોળાકાર છે, બરોબર છે. અને પાયો અને માથું એકબીજાને સમાંતર પણ છે. જો આ રીતના તમે જોશો, સમાંતર બે સપાટીઓ છે આ રીતના, બરોબર છે. તો આમાં પણ જો, આમાં પણ ગોળાકાર ભાગ અહીં છે, ગોળાકાર ભાગ અહીં પણ છે. આપણે જો પેક કરી દઈએ તો એમાં પણ સમાન છે, બરોબર. એમાં પણ ઉપરની જે ફલકો છે એ પણ સમાંતર છે. તો આ બંનેમાં સામ્યતા આપણને શું દેખાડી? તો કે પ્રિઝમ હોય કે નળાકાર હોય, બંનેમાં પાયો અને માથું, બરોબર, પાયો અને માથું છે એ કેવા હશે? એકરૂપ ફલકો હશે, બરોબર છે. અહીં વર્તુળાકાર હશે અને અહીં ત્રિકોણાકારની છે, ચોરસ આકારની હોય, બરોબર છે. તો પાયો અને માથો છે એ કેવા છે? એકરૂપ ફલકો હશે. એ ઉપરાંત બીજું આપણે શું જોયેલું આમાં? તો કે પાયો અને માથામાંથી જે ફલકો નીકળે એકબીજાને કેવી હશે? સમાંતર હશે. ત્યાંથી હજી આગળ વધીએ, બરોબર છે. આપણે મોતના કુવામાં ઘણી વખત આપણે કોઈ મેળામાં ગયા હોય ત્યાં મોતનો કુવો જોયેલો હોય. કુવો આપણે જોશું એટલે આપણને ગોળાકાર દેખાય. હકીકતે એ ગોળાકાર કઈ રીતના બનેલો? તો કે લાકડાની આવી નાની નાની પ્લેટોને જોઈન્ટ કરેલી. લાકડાની પ્લેટ તો સીધી છે, તો ગોળાકાર કઈ રીતના બનાવી શકે? તો કે આવી ઘણી બધી પ્લેટોને તમે એક સાથે આમ જોડ કરશો ને એટલે તમને ગોળાકાર જેવો આકાર દેખાશે. એનો મતલબ કે જો પ્રિઝમમાં બાજુની સંખ્યા ખૂબ જ વધારી દઈએ તો એનો આકાર નળાકાર જેવો બનતો જાય છે. ત્રિકોણમાં ખબર ના પડે આમાં ક્યાં સર નળાકાર જેવું દેખાય છે. હજી ચાર બાજુ કરો, ક્યાં નળાકાર જેવું દેખાણું? પાંચ બાજુ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, એ બાજુની સંખ્યા તમે વધારતા જશો એટલે નિરાતે નિરાતે એનો શેપ છે એ નળાકાર જેવો આવતો જશે. ઓકે, એ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો, બરોબર છે. ચાલો આપણે લખીએ પ્રશ્નનો જવાબ. તો કે પ્રિઝમ અને નળાકારમાં પાયો અને મથાળામાં એકરૂપ ફલકો હોય છે અને એકબીજાને સમાંતર પણ હોય છે. શું વાત આપણે કરેલી? કે ભાઈ તળિયા અને માથામાં એકરૂપ ફલકો હોય અને એ ફલકો છે એકબીજાને સમાંતર પણ હોય. અને બીજી શું આપણે વાતચીત કરેલી? કે જેમ જેમ પ્રિઝમના તળિયાની બાજુ વધારતા જઈએ તેમ તે નળાકાર જેવો આકાર ધારણ કરશે, બરોબર. પ્રિઝમના તળિયાની બાજુ જેમ જેમ વધારતા જઈએ તેમ તે નળાકાર જેવો આકાર ધારણ કરતો જશે. હમણાં જ આપણે જોયું. હવે બીજા નંબરનો પ્રશ્ન પૂછેલ છે, પિરામિડ અને શંકુમાં શું સામ્યતા છે? હમણાં આપણે પિરામિડ આકૃતિ પડેલી દોરેલી, બરોબર છે. શંકુ પણ તમે જોયેલું છે જે કોન હોય, બરોબર. આઈસ્ક્રીમનો કોન હોય તમે જોઈ શકો છો કે ભાઈ નીચે ગોળાકાર ભાગ છે અને ઉપર એક અણી નીકળતી હશે, ટોચ નીકળતી હશે. તો કે ટોચ તો પિરામિડમાં પણ નીકળે છે. તો કે બંનેમાં સામ્યતા શું છે? તો કે ભાઈ તળિયું જે હોય ને, બરોબર છે, તળિયું એટલે કે પાયા હોય, બરોબર છે, એમાંથી જે ફલકો નીકળે ને એ ઉપર એક જ બિંદુમાં ભેગી થાય, એ પછી શંકુ હોય કે પિરામિડ હોય. ઓકે, ચાલો તેનો પણ જવાબ આપણે લખીએ. શું આપણે લખેલું? તો કે પિરામિડ હોય અથવા શંકુમાંથી એમાં
પાયાની જે બાજુ હશે બરોબર છે, પાયો જે એનો હશે, તળિયું જે હશે, એમાંથી નીકળતી ફલકો કોઈ એક જ બિંદુ એ મળે છે, આપણને ખ્યાલ જ છે બરોબર છે, કોઈ એક જ બિંદુ ટોચના બિંદુ એ ભેગું થાય. ઓકે, હવે બીજું શું આમાં સામ્યતા આપણને દેખાય, તો કે પિરામિડમાં જેમ 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 આમાં બાજુની સંખ્યા વધારો અને નળાકાર બને એ જ રીતના પિરામિડમાં બાજુની સંખ્યા વધારો તો શું બનશે, શંકુ બનશે બરોબર છે. તો ચાલો જોઈએ, આપણને પૂછેલ છે કે શું ચોરસ પ્રિઝમ, કોની વાત કરેલી છે, ચોરસ પ્રિઝમ ની વાત કરેલી છે, એ સમઘન જેવો જ હોય સમજાવો. હવે પ્રિઝમમાં ચોરસ પ્રિઝમ એટલે શું થાય, તો કે તળિયું કેવું હોય અને મથાળું કેવું હોય, તો કે ચોરસ હોય. બાકીની જે સાઈડની ફલકો છે બરોબર છે, એ કેવી હોય શકે, લંબચોરસે હોય શકે, સમાંતર બાજુ ચતુષ્કોણે હોય શકે બરોબર છે. તો ભાઈ લંબચોરસ હોય તો કે બધી બાજુ તો સમાન આવી નહીં, તળિયું કેવું છે, ચોરસ છે, અને સાઈડની ફલકો કેવી છે, તો કે લંબચોરસ છે. તો કે આમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન થાય નહીં તો સમઘન ના હોય શકે. ઓકે, તો આપણે એનો જવાબ લખી નાખીએ, ના હંમેશા ક્યારેક હોય શકે પણ હંમેશા ના હોય શકે બરોબર છે, ના હંમેશા ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો ના હોય શકે તે લંબઘન જેવો પણ હોય શકે બરોબર છે. લંબઘનનું આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે અહીંયા એનું ચોરસ આપેલું છે, આ ચોરસ છે, આ પણ ચોરસ છે બરોબર છે, આપણે એવું માની લઈએ છીએ, નહીં લંબચોરસ છે, બે જગ્યાએ ચોરસ હોય તો કે આ ક્યાં ચોરસ આવેલું છે, આ તો લંબચોરસ આપણને દેખાય છે બરોબર છે, એનો મતલબ તો કે આ લંબઘન બનશે. એટલે હંમેશા એવું ના હોય, ક્યારેક હોય શકે, એટલે આપણે ના પાડેલી કે ના હંમેશા ચોરસ પ્રિઝમ હોય એ સમઘન જેવો ના હોય શકે, તે લંબઘન જેવો પણ હોય શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો જે લેક્ચર છે તેમાં આપણે યુલરના સૂત્ર વિશે, નળાકાર પ્રિઝમ વિશે આપણે ચર્ચા કરેલી, પ્રિઝમને બનવા માટે ઓછામાં ઓછી 5 ફલકની જરૂર પડે, ઉપરાંત પિરામિડને બનવા માટે ઓછામાં ઓછી 4 ફલકની જરૂર પડે, એ રીતના આપણે 1-5 પ્રશ્ન સુધી આજના લેક્ચરમાં આપણે કરેલ છે. ઓકે, તો આજના લેક્ચરને અહીં પૂર્ણાહુતિ આપીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.